રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના વળતર માટે ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે અને સરકાર દ્વારા આપવામાં આવેલા ટોલ ફ્રી નંબર પણ બંધ આવતા ખેડૂતો તેમની રજૂઆત કરી શકતા નથી. આ મુદ્દે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. કરાર હેઠળ જે શરતો છે એ શરતો આજે તારીખ 19 આજના રોજ બેંકોકની અંદર 19 જેટલા દેશોના વડાઓ મળીને આજે સહી કરવાના છે. આ સહી કરવાથી આ દેશમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના દૂધ અહીં આયાત થવાના છે. દેશના પશુપાલકોને પૂરતા ભાવ મળતા નથી ત્યારે વિદેશની આયાતના દૂધના જે અહીંયા આવવાથી પશુપાલકો બરબાદ થવાના છે. બીજા ખેત પેદાશો વિદેશની ખેત પેદાશોની આયાત થવાથી આ દેશના ખેડૂતો અત્યારે બરબાદ થઈ ગયા છે, એ વધુ બરબાદ થશે. ભાઈ વસોયા નાનો ખેડૂત છું અને આ છેલ્લા 20 દિવસમાં જે કમોસમી વરસાદ પડ્યો એના કારણે કપાસ, મગફળી અને અન્ય પાકોનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું અને સંપૂર્ણપણે બળી ગયા અને ફૂગાઈ ગયેલા છે. અને જે લોકોએ પાક લણેલા હતા એને પણ એની પર વરસાદ થઈ ગઈ, એ લોકોનું પણ નુકસાન થયું છે. એટલે સરકારે આમાં 100% પાક વીમો આપવો જોઈએ અને જે અન્ય સહાયો જે કંઈ હોય મળતી હોય ખેડૂતોને આપવી જોઈએ અને આ બાબતમાં સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. વીમા કંપનીઓ અને ફોર્મમાં ભરવાનું અને ટોલ ફ્રી નંબરમાં ફોન લાગતો નથી અને અન્ય કોઈ પણ જે કંઈ કાર્યવાહી કરવાની હોય સરકારે ઝડપી પોતાની રીતે કરવી જોઈએ અને ખેડૂતો પર ઢોળવાનું બંધ કરવું જોઈએ. આ બાબતમાં સરકારે સત્વરે પાક વીમો આપવો જોઈએ એવી મારી માગણી છે. પરેશભાઈ ભવનજીભાઈ ફળદુ, મારો વ્યવસાય પશુપાલનનો છે. કારણ કે અત્યારે આ સમય કપરો સંજોગ છે, જો અત્યારે આપણા અહીંયા ને અહીંયા આપણે કંઈ વળતર મળતું નથી તો હવે જો સરકાર વિદેશથી જો બધી ચીજોની આયાત કરશે તો અહીંયાના ખેડૂતોને પશુપાલકોને શું કરવું? અત્યારે ચારો અને જે રાજદાણ છે, ખોળ છે, એ અત્યારે દિવસે દિવસે મોંઘો થતો જાય છે, તો એમાં કંઈ કશું પરવડે એવું છે નહીં. જો આમાં સરકાર યોગ્ય ત્વરિત પગલાં ભરે એવી માંગ છે અને જો આ બહારથી મંગાવે તો આ પશુપાલન પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિ છે, જેથી કરીને સરકારે આમાં નોંધ લેવા જેવું છે.